ફૂડ ગણેશા કાજુ કતરી બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા કાજુ લીધા છે તમે ટુકડા કાજુનો પણ ઉપયોગ કરી શકો છો અને સામે 2 લિટર જેટલો ફૂલ ફેટ દૂધ લીધું છે આપણે મિલ્ક પાવડર કે એવો કશો જ ઉપયોગ નથી કરવાનો તમે દૂધ વગર પણ બનાવી શકો છો પણ દૂધનો મોરો માવો હશે તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને થોડી વધારે ક્વોન્ટિટીમાં પણ બનશે તો અહીંયા મોરો માવો બનાવવા માટે અહીંયા મોટી કઢાઈ લીધી છે જેમાં 2 લિટર આપણે દૂધ ઉમેરી દઈશું આ ગ્રામના માપમાં મેં તમને બતાવ્યું છે તે સિવાય વાટકી અથવા તો તપેલીના માપમાં પણ હું તમને બતાવીશ છેલ્લે ફૂલ ગેસ કરીને આપણે 2 લિટર દૂધ ગરમ કરવા મૂકી દીધું છે એ કન્ટિન્યુ ગરમ કરતા રહેવાનું છે 2-2 મિનિટે હલાવતા રહેવાનું છે આજુબાજુથી જ્યાં સુધી આમાંથી માવો ન બને ત્યાં સુધી ખાંડ સાકર કશું જ આની અંદર ઉમેરવાનું નથી અડધો કલાક સુધી ખાલી આપણે ફૂલ ગેસે દૂધ બાળવાનું છે વચ્ચે વચ્ચે હલાવતા હલાવતા બીજી બાજુ આપણે એક કઢાઈમાં કાજુના ટુકડા ઉમેરીશું 500 ગ્રામ જેટલા જે ધીમા ગેસે આપણે કાજુ ખાલી ગરમ કરીશું આપણે શેકવાના નથી જેમ આપણે શીંગદાણા ફોડીએ શેકીએ એ રીતે નહીં પણ હલકા આપણે કાજુને ગરમ કરી દઈશું કારણ કે અત્યારે ચોમાસાની ઋતુ છે તો કોઈ વખત કાજુ હવાયેલા હોય છે તો એના લીધે એ સરખા વટાતા નથી મિક્સચરમાં તો આ ટીપ નંબર 1 છે પહેલી ટીપ કે કાજુને હંમેશા કાજુ કતરી બનાવો તો આ રીતે એકદમ ધીમા ગેસે ખાલી 3-4 મિનિટ ગરમ કરીને બહુ શેકવાના નથી લાલાશ પડતા ખાલી ગરમ કરીને આપણે થોડા ઠંડા થાય એના પછી વાટીશું તો એનાથી ખૂબ જ સરસ વટાશે બને ત્યાં સુધી કાજુના ટુકડા જ લેવા તો એ થોડા સસ્તા પણ મળે પણ મને અહીંયા નતા મળ્યા ખલાસ થઈ ગયેલા એટલે ખાસ મેં મોટા કાજુ લીધા છે ગેસ બંધ કરીને આને આપણે ઠંડા થવા દઈશું કાજુના ટુકડા તમે લો તો એને એક વખત વીણી પણ લેવાના કદાચ અંદર ધનેરા કે ના હોય એ ચેક કરી લેવાના આ ઠંડા થશે પછી જ આપણે વાટીશું એકદમ ગરમ ગરમમાં નથી વાટવાનું કાજુ થોડા ઠંડા થઈ ગયા છે અને એકદમ સરસ ખખડે છે તો બસ હવે આવા જ આપણે વાટવાના આપણે નાના મિક્સર જારનો ઉપયોગ કરીશું ખાસ અંદર ભેજવાળું ના હોય એ ધ્યાન રાખવાનું ચટણી કે એવું કંઈ આની પહેલાં બનાવ્યું હોય તો પંખા નીચે સરસ સુકાઈ જાય પછી જ કાજુ વાટવાના આપણે થોડા થોડા કાજુ લઈશું એકસાથે વધારે નથી લેવાના બીજા નંબરની જે ટિપ્સ છે એ વાટવાની ટિપ્સ છે આપણે નોર્મલ જે વાટતા હોય ચટણીમાં એ આપણે જમણી બાજુ ફેરવતા હોઈએ છીએ પણ આમાં આપણે ચાલુ બંધ કરવાનું છે તો એના માટે આપણે ડાબી બાજુ ફેરવીશું મિક્સચર સેટ કર્યા પછી મિક્સચરની જે સ્વીચ છે એને આપણે આ રીતે ડાબી બાજુ ફેરવીશું આવી રીતે ચાલુ બંધ જ કરવાનું છે અને ખાલી 2-3 વખત અને આ ત્રીજી વખત બસ આ જ રીતે તમારે વાટવાનું છે હવે આપણે ચેક કરીશું તો ખાસા એવા કાજુ વટાઈ ગયા છે અને અમુક આખા છે ભલે હવે આપણે એક થાળીમાં આ રીતની જેમાં આપણે રવો ચારતા હોઈએ આ રીતના કાણાવાળી આપણે ચાળી લઈશું અથવા તો તમે ગળણીનો પણ ઉપયોગ કરી શકો છો ફ્રૂટ ગળણીનો જેના કાણા થોડા મોટા હોય નોર્મલ ચાની ગળણી કરતાં કાજુમાં ખૂબ જ બધી ફેટ હોય છે ઓઇલ હોય છે એટલે ખાસ એને વધારે નહીં મિક્સરમાં ફેરવવાનું ને તો શું થશે ઓઇલ રિલીઝ કરવા માંડશે અને ભૂકો છે એ સરસ નહીં બનશે બસ આ જ રીતે આપણે 2-3 વખત વાટીને ચારતા જઈશું અને વધેલો ભૂકો પાછો મિક્સરમાં નાખીને નવા કાજુ ઉમેરીને બધા જ આપણે કાજુ આ જ રીતે વાટીને ચાળવાના છે તો મોટાભાગનો બધો જ કાજુનો ભૂકો સરસ ચડાઈ ગયો છે બીજી બાજુ તમે જોઈ શકો છો દૂધ પણ અડધાથી ઓછું થઈ ગયું છે હજુ આપણે આને ફૂલ ગેસે બાળતા રહીશું સરસ મોડો માવો હવે સરસ તૈયાર થઈ જશે એકદમ રબડી જેવું ઘાટું દૂધ થઈ ગયું છે હવે માવો બનતા જરાય વાર નહીં લાગશે તો 1/2 કિલો એટલે કે 500 ગ્રામ કાજુનો ભૂકા સામે 2 લિટર દૂધનો મોડો માવો લઈશું જે અત્યારે બને છે અને 250 ગ્રામ જેટલી ખડી સાકર લીધી છે હા આ ટિપ્સ નંબર 3 છે ખડી સાકર મિશ્રીનો આપણે ઉપયોગ કરવાના છે આ રીતની મોટી મોટી સાઇઝમાં તમને કોઈ પણ કરિયાણા સ્ટોરમાં મળશે જે ચારીને સાફ કરીને આપણે તેનો ઉપયોગ લઈશું આની જ આપણે ચાસણી કરીશું આ બેસ્ટ છે બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે એક વખત તમે ખાલી બનાવો ખડી સાકરમાંથી કોઈ પણ મીઠાઈ તમે ક્યારેય પછી ખાંડનો ઉપયોગ નહીં કરશો તો દૂધમાંથી બનાવેલો મોરો માવો પણ તૈયાર છે આ રીતની થિકનેસનો રાખીશું હવે ગેસ બંધ કરીને થોડું ઠંડુ થવા દઈશું વાસણ
तो ग्राम प्रमाणेनो माप तो आपणे जोई लीधुं, हवे वाटकी अथवा तो बाउलना मापमां जोई लईए। तो बे बाउल भरीने काजूनो भूको छे, वाटेलो काजूनो भूको बे बाउल भरीने, जेनी सामे एक बाउल खड़ी साकर छे अने एक बाउलथी थोड़ू ओछू दूधनो मोरो मावो छे अने साकर करता अर्धु पाणी एटले के आना करता चौथा भागनुं पाणी छे साकर करता अर्धु। टूंकमां 500 ग्राम काजू सामे 250-300 ग्राम जेटली साकर छे अने 2 लीटर दूधनो मोरो मावो बनावेलो छे। હવે આ જ વાસણમાં આપણે ફરી બનાવીશું, જેમાં આપણે ગેસ ઓન કરી સાકર અને પાણી ઉમેરી દઈશું। પાણી છે એ હંમેશા ચાસણી જ્યારે કરવાની હોય ત્યારે સાકર ડૂબે એટલું જ લેવાનું, એનાથી પણ ઓછું લેવાનું। તો હવે આપણે સાકર કમ્પ્લીટલી ડૂબાડવાની છે, પીગળે ત્યાં સુધી આપણે ધીમા ગેસે વચ્ચે વચ્ચે જરૂર પડે એમ હલાવતા રહીશું। તો સાકર સરસ પીગળી ગઈ છે, હવે આપણે ચાસણી છે એકદમ ચીકણી થવા દઈશું, એના પછી જ આપણે આની અંદર માવો ઉમેરીશું। આપણે આ જ વાસણમાં માવો બનાવેલું એટલે અત્યારે ચાસણી એકદમ ટ્રાન્સપરન્ટ નથી દેખાતી, બાકી સાકર એકદમ સરસ પીગળી ગઈ છે। હવે જ્યારે પણ કોઈ પણ મીઠાઈ બનાવો તો આ રીતનું લોખંડનું મોટું વાસણ હોય, મોટી કઢાઈ હોય એમાં જ બનાવો, તો એમાં તમારે બહુ ફટાફટ બની જશે। બીજી 5-1 મિનિટ થઈ ગઈ છે સાકર પીગળ્યા પછી, તો આપણે ચેક કરીશું, એકદમ ચીકણી થવી જોઈએ, હજુ જોઈએ એવી ચીકણી નથી થઈ। હજુ 2 મિનિટ આપણે થવા દઈશું, તો બીજી 2-3 મિનિટ પછી ચાસણી એકદમ પરફેક્ટ આવી ગઈ છે। આ રીતે આપણે ચમચા પરથી વધારાની ચાસણી નીચે મૂકીને ચેક કરીશું, તો એકદમ જ ચીકણી થઈ ગઈ છે, જેમ મધ કેવું ચીકણું હોય એ જ રીતની ચીકાશ છે આમાં। તો બસ આટલી ચીકણી થાય એટલે પરફેક્ટ છે, એકદમ ઘાટી અને ચીકણી થવી જોઈએ, જેમ તમે હાથમાં મધ લીધું હોય એવું લાગવું જોઈએ। તો મોરો માવો મેં આની અંદર ઉમેરી દીધો છે ચાસણી આવ્યા પછી, જે આપણે મોરો માવો હતો એક બાઉલ ભરીને એ આની અંદર ઉમેરી દીધું છે। આ ફ્રેશ જ મોરો માવો બનાવેલો છે એટલે એને આપણે છીણવાની કેવી રીતે જરૂર નથી, ડાયરેક્ટ જ ઉમેરી દેવાનો છે। પણ જો તમે બહારથી લાવીને કરતા હો, બને ત્યાં સુધી નહીં લાવો, બહારથી ઘરે જ બનાવીને કરવો, પણ કદાચ બહારથી લાવીને કરતા હો તો માવો જરાક છીણી દેવાનો, એટલે ખાસ માવો ત્યારે જ ઉમેરવાનો જ્યારે તમારી ચાસણી છે એકદમ ચીકણી થઈ જાય। એકદમ ચીકણી થાય એના પછી જ આપણે માવો આની અંદર ઉમેરશું ચાસણીની અંદર, અને ધીમા ગેસે આપણે 5-7 મિનિટ જેવું આને હલાવતા રહીશું। તો મોરો માવો ઉમેર્યા પછી 5-1 મિનિટ થઈ ગયું છે અને ખાસું થીક થવા માંડ્યું છે, કારણ કે માવો ઉમેરશો એટલે પાછું જે આ મિશ્રણ છે એ ઢીલું થઈ જશે, એટલે આપણે 5-1 મિનિટ ફરીથી આને સાતળવાનું, જેથી થોડું પાછું કડક થઈ જાય। હવે પાછું એકદમ ઘાટું થઈ ગયું છે, હવે આપણે ધીરે ધીરે કરીને કાજુનો ભૂકો ઉમેરતા જવાનું છે। કાજુનો ભૂકો ઉમેરો એટલે ગેસની ફ્લેમ છે એ આપણે ધીમી જ રાખવાની, એકદમ ધીરે ધીરે કરીને। આપણે અત્યારે પહેલું બાઉલ ઉમેરીએ છીએ, તો આપણે ઉમેરતા જશું અને ધીરે ધીરે આને મિક્સ કરતા જશું। તો એક બાઉલ આખે આખું મેં આની અંદર ઉમેરી દીધું છે, કદાચ એવું થાય કે કાજુ ઓછા પડે તો તમે ઇન્સ્ટન્ટ બદામ વાટીને પણ ઉમેરી શકો છો, અથવા તો થોડા શીંગદાણા વાટીને પણ ઉમેરી શકો છો જો કાજુ ઘરમાં ના હોય તો। અને કદાચ કોઈ વખત એવું થાય કે કાજુના ભૂકો વધારે પડી જાય, એક સાથે ઉમેરાઈ ગયું હોય ભૂલથી, તો એમાં આપણે થોડી ચાસણી કરીને ઉપરથી ઉમેરી દેવાનું, એટલે બંને રીતે તમે સેટ કરી શકો છો, કદાચ આમ તેમ માપ થઈ જાય તો। અત્યારે આપણે હવે બીજું બાઉલ માપ પ્રમાણે જે લીધું હતું એ ઉમેરીએ છીએ, એટલે ધીમે ધીમે કરીને ઉમેરશો તો જરાય ગરબડ નહીં થશે, બધું જ એબ્ઝોર્બ થઈ જાય છે। તો આપણે ધીરે ધીરે કરીને ઉમેરી દઈશું, સરસ મિક્સ થઈ ગયો છે કાજુનો ભૂકો, ફરી આપણે ઉમેરશું। હવે આટલો હજુ બાકી રાખ્યો છે,
જેમ જરૂર પડે એમ ધીરે ધીરે આપણે ઉમેરતા જઈશું. એટલે કાજુનો ભૂકો વધારે પડે તો ફરી તમારે સાકરની અથવા તો ખાંડની ચાસણી કરીને થોડી ઉમેરી દેવાની. ડાયરેક્ટ પાણી અથવા તો સાકર નથી ઉમેરવાની, ચાસણી કરીને એક નાની તપેલીમાં થોડી ચાસણી કરીને પછી જ ઉમેરવાની. તો એ તમારી વસ્તુ પણ સરસ થશે અને બગડશે પણ નહીં. જો હજુ પણ એબ્ઝોર્બ થઈ જાય છે. હવે બે ચમચી જેવો રવા દીધો છે. ઘરની બનાવેલી કાજુ કતરી સસ્તી તો પડે જ છે, પણ સાથે ખૂબ જ હેલ્ધી રહે છે. જેવી રીતે આપણે આમાં એક ટ્વિસ્ટ લાવ્યા, ખાંડની જગ્યાએ આપણે ખડી સાકરની ચાસણી લીધી, જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. કારણ કે મોટા ભાગના બાળકોને ખૂબ જ ભાવતી હોય છે કાજુ કતરી. માવો ઓપ્શનલ છે, માવો તમારે ના ઉમેરવો હોય તો તમે ડાયરેક્ટ ચાસણી કરીને પણ કાજુના જે ભૂકો છે એ ઉમેરી શકો છો. પણ આમાંથી એક ફાયદો એ થશે, માવો ઉમેરશો એટલે તમારે કાજુ કતરી છે એની ક્વોન્ટિટી વધી જશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. તો ચલો બાકીના છેલ્લી બે ચમચી પણ ઉમેરી દઈએ. માપ પ્રમાણે બધો જ કાજુનો ભૂકો ઉમેરી દીધો છે અને એકદમ પરફેક્ટ માપ આવ્યું છે. જ્યાં સુધી એકદમ લોટ જેવું ના થઈ જાય ત્યાં સુધી હજુ આપણે બીજી 5-1 મિનિટ આને આ રીતે હલાવતા રહીશું. હવે આની અંદર વધારે આપણે કાજુનો ભૂકો નથી ઉમેરવાનો, ને તો કાજુ કતરી છે એ ફાટી જશે. એટલે આટલો પરફેક્ટ છે. તો મિશ્રણ એકદમ ઘાટું થઈ ગયું છે, ગેસ બંધ કરી દીધો છે. હવે થોડું ઠરશે પછી આપણે એને બહાર ડીશમાં કાઢીશું. ગેસ બંધ કરતા પહેલાં મેં થોડું મિશ્રણ અહીંયા ચમચામાં કાઢેલું ચેક કરવા માટે. તો આ રીતે એકદમ સરસ ભેગું થઈ જાય છે, એકદમ ગરમ છે અત્યારે, અને આ રીતે નાનો દડો બની શકે છે. તો બસ હવે પરફેક્ટ છે. આ જ્યારે થોડું ઠરશે એટલે સરળતાથી તે તરત જ જામી જશે. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને આ કાજુ કતરીને આપણે બરાબર મિક્સ કરવાનું છે. ઘી માવાના લીધે થોડો કલર આનો ડાર્ક આવ્યો છે, કારણ કે આપણે માવો પણ ઘરે બનાવેલો છે. પણ આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તમે જોઈ શકો છો થોડી ઠંડી થઈ 5 મિનિટ એમાં કેટલી થીક થઈ ગઈ છે. બીજી 1/2 ચમચી જેટલું ઘી ઉમેરીને આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કરવાથી ફટાફટ થોડી ઠંડી પણ થઈ જશે, એટલે તમને પછી નેક્સ્ટ પ્લાસ્ટિકમાં તેને મસળવામાં પણ ખૂબ જ સરળતા રહેશે. પહેલાં કરતાં ખાસું ઘાટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ કાજુ કતરી છે એ વધારે ક્વોન્ટિટીમાં છે, એટલે એક જાડા પ્લાસ્ટિક શીટ ઉપર થોડું ઘી મૂકીને ઘી સ્પ્રેડ કરી દઈશું થોડામાં જ, જેની ઉપર કાજુ કતરીનો માવો ઉમેરીને આપણે આ રીતે મસળી દઈશું. આ રીતે મસળશો તો ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવશે અને કાજુ કતરી પણ એકદમ સરસ પડશે. આ રીતે આપણે મસળવાનું છે. પેપર થોડું ઘીવાળું કરી દેવું એટલે સરળતા રહે, ચીપકે ના. તો મસળ્યા પછી તમે જોઈ શકો છો એકદમ જ સરસ, જાણે કેમ આપણે લોટ બાંધ્યો હોય એના જેવું થઈ ગયું છે મસળ્યા પછી. આ રીતે હાથેથી એકરસ કરી દઈશું. હવે એની ઉપર આપણે બીજું પ્લાસ્ટિક પાથરીશું વણવા માટે. અહીંયા આ રીતે બીજી એક મોટી પ્લાસ્ટિક શીટ મેં પાથરી છે, જેના પર આ મૂક્યું છે. ખાસ નીચે થોડું ઘીવાળું કરી દેવાનું, ઘીવાળો હાથ ફેરવી દેવાનો. આની ઉપર બીજી પ્લાસ્ટિક શીટ મૂકીને આપણે વણી લઈશું. જો તમે થોડીક જ કાજુ કતરી બનાવવાના હો તો એ તો તમે થાળી હોય તો થાળીની પાછળની બાજુ પણ મૂકીને આ રીતે ઉપર પ્લાસ્ટિક પાથરીને વણી શકો છો. પણ આ ખૂબ જ વધારે છે એટલે આ રીતે આપણે મોટી પ્લાસ્ટિક આશીર્વાદની કે એવી રીતે જે બધી થેલીઓ આવતી હોય છે એનું પ્લાસ્ટિક મટીરિયલ ખૂબ જ જાડું હોય છે, એટલે થોડા સમય માટે જો આપણે એના પર કરીએ તો બહુ વાંધો ના આવે. અને આ પણ ઠરી ગયેલું છે, ગરમ નથી જરા પણ, એટલે પ્લાસ્ટિક સાથે થોડું કોન્ટેક્ટમાં રહેશે તો બહુ વાંધો નહીં આવશે. તો આપણને જેવી થિકનેસ જોઈતી હોય એ પ્રમાણે આપણે વણી લઈશું.
तो आटली वणाई गई छे। छेले आपणे चांदीना वरक लगावी दईशुं। खास पंखो बंद करीने आपणे आ स्प्रेड करवू, ने तो जराक पण तमारा हाथ पर लागशे तो तमे सरळताथी काजू कतरीनी उपर वरक नहीं लगाड़ी सकशो। अने आ पेपर छे ने फेंकी नथी देवाना, आपणे काजू कतरी पेक करवा माटे एक लेयर उपर बीजू लेयर मूकवा काम लागशे। वरक लगाव्या पछी आपणे कापा करी दईशुं डायमंड शेप में। अत्यारे एकदम फ्रेश छे, ताजी छे, बीजा बे त्रण कलाक जशे एटले एकदम सरस ठरीने सेट थई जशे। तो खूब ज टेस्टी, चोखी अने हेल्धी। हेल्धी एटले कारण के आपणे खांड नथी वापरी आनी अंदर। तो आ काजू कतरी तमे चोक्कस बनावजो। बधी ज डिटेल आनी अंदर छे वीडियो तमारे। ते सिवाय पण कोई पण तमने क्वेश्चन होय, सवाल होय तो तमे कमेंट सेक्शन में चोक्कस पूछजो, हूँ तमने चोक्कस जवाब आपीश। आ खासी एवी काजू कतरी बनी छे, तमे जोई सको छो 500 ग्राम काजू माथी। तो तमे पण बनावजो अने कहजो तमारी काजू कतरी पण केवी बनी।